સલામ તો અગાઉના વિડીયોમાં આપણે લેસન નંબર 12 રજાની મજા તો આ લેસનનો આપણે અભ્યાસ કરી ગયા છે તો હવે આપણે આ લેસનનું શું કરીશું રિવિઝન કરીશું રજાના દિવસોમાં હવે તમે શું કરશો તો તેવું આ શિક્ષક પૂછે છે એટલે કે રજાના દિવસોમાં કે દિવાળી વેકેશનમાં રજાઓ પડે છે પછી ગરમીની મોસમમાં પણ છુટ્ટીઓ પડે છે તે તેના દ્વારા તેના બારામાં ટીચર પૂછે છે કે રજાના દિવસોમાં હવે તમે શું કરશો શિક્ષક ફરીથી પાછો પ્રશ્ન પૂછે છે કે તમારા બધામાંથી કેટલાક બાળકો મોહનની જેમ ટીવી કે મોબાઈલ ગેમમાં ગેમ રમત રમશે મોહન બોલે છે કે હું તો મારા પપ્પાના મોબાઈલમાં ગેમ રમત રમીશ મોહનની જેમ બધા બાળકો પણ બોલે છે કે હું બાળ મિત્રો ટીવી કે મોબાઈલ ખાલી રમત રમવા માટે જ નથી એટલે કે ટીવીના માધ્યમ દ્વારા પણ અભ્યાસલક્ષી દરેક વસ્તુ પણ પ્રાપ્ત કરી શકાય છે અને મોબાઈલના માધ્યમ દ્વારા પણ અભ્યાસલક્ષી દરેક માહિતી પ્રાપ્ત કરી શકાય છે તમે તેની મદદથી ઘણી બધી માહિતી મેળવી શકો છો એટલે કે ટીવી અને મોબાઈલની મદદથી પણ ઘણી બધી માહિતી પ્રાપ્ત કરી શકાય છે ફોનની મદદથી પણ બીજા લોકો સાથે વાત કરી શકીએ છીએ એટલે કે બીજા લોકો સાથે એટલે કે એક ગામથી બીજા ગામમાં તમે ફોનના માધ્યમથી પણ વાત કરી શકો છો અને વધુ પડતો મોબાઈલ અને ટીવીનો ઉપયોગ આપણા શરીરને નુકસાન કરે છે એટલે કે વધુ પડતો મોબાઈલ જોવાથી અને વધુ પડતું ટીવી જોવાથી આપણી આંખોને નુકસાન થાય છે શરીરમાં પણ નુકસાનકારક છે તો નુકસાન કરે છે આથી રજાઓમાં ટીવી મોબાઈલ છોડીને ઘરની બહાર પણ રમતો રમવી જોઈએ એટલે કે ઘરની બહાર જઈને પણ તમારે રમતો રમવી જોઈએ જેમ કે ક્રિકેટ છે ફૂટબોલ છે વોલીબોલ છે છોકરીઓ ફૂટબોલ છે કબડ્ડી છે ખોખો છે તેવી બધી રમતો રમવી જોઈએ તેના દ્વારા આપણા માનસિક તણાવ પણ દૂર થાય છે પછી તેના દ્વારાથી રમત દ્વારા પણ આપણું માઇન્ડ ફ્રેશ થાય છે અલગ અલગ રમતો રમવાથી આપણા શરીરને એક્સરસાઇઝ પણ પ્રાપ્ત મળે છે તો તેના દ્વારા અલગ અલગ રમતથી પણ આપણને માઇન્ડ ફ્રેશ થઈ જાય છે પછી રજાની મજા માણવી જોઈએ એટલે કે રજાની મજા ટીવી અને મોબાઈલ જોવાથી માણવાય નહીં પણ રજાની મજા આપણે બહાર જઈને રમતો રમવાથી અને અલગ અલગ વિવિધ પ્રકારની ગેમો રમવાથી પણ આપણી માનસિક શક્તિ પણ વધે છે ચાલો આગળ જોઈશું જ્ઞાન કસોટી તો નીચે આપેલા સાધનો ઓળખી તેનો ઉપયોગ વિશે શિક્ષક સાથે ચર્ચા કરો તો આ આધુનિક સમયના સાધનો છે આ શું છે આધુનિક સમયના સાધનો છે કયા કયા છે લેપટોપ પેનડ્રાઈવ પછી આઈપેડ સીડી ને એસી તો આ બધા આધુનિક સમયના સાધનો છે તો આ પહેલું તો આપણે લેપટોપ પણ એક આધુનિક શું છે સાધન છે તેના દ્વારા આપણે વધુ પડતી માહિતી પ્રાપ્ત કરી શક્યા છે પછી એનામાં પણ આપણે અલગ અલગ ફાઇલો પણ આપણે ટાઈપ કરી શકીએ છીએ અલગ અલગ ફોલ્ડરોમાં એ ફાઇલોને આપણે સેવ કરી શકીએ છીએ તો લેપટોપ ઘણું ઉપયોગી થાય છે શું થાય છે ઘણું ઉપયોગી થાય છે તેની મદદથી આપણે ઇંગ્લિશ છે હિન્દી છે ગુજરાતી છે તેવું વિવિધ પ્રકારનું ટાઈપિંગ પણ કરી શકીએ છીએ અને તે ટાઈપિંગ માટે પણ અલગ અલગ એપ્સ આવે છે તો લેપટોપની મદદથી પણ ઘણી બધી માહિતી પણ પ્રાપ્ત કરવામાં આવે છે ચાલો પેનડ્રાઈવના માધ્યમથી
પેન ડ્રાઈવ છે. તો પેન ડ્રાઈવ એક કોઈ પણ કોમ્પ્યુટરના અંદરથી કે લેપટોપમાંથી જે કંઈ ફાઇલને આપણે સેવ કરી હોય તો એ સેવ કરેલી ફાઇલને આપણે પેન ડ્રાઈવમાં નાખી શકીએ છીએ. તો પેન ડ્રાઈવ આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય છે. ચાલો આઈપેડ, આઈપેડના માધ્યમથી પણ ઘણી બધી માહિતી પ્રાપ્ત કરી શકીએ છીએ. આઈપેડના માધ્યમથી આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ વાતચીત કરી શકીએ છીએ, વિડીયો કોલ કરી શકીએ છીએ. તો તેવી બધી માહિતી આઈપેડમાં આઈપેડથી પણ પ્રાપ્ત થાય છે. સીડી, સીડી છે તો સીડીમાં પણ આપણે કોઈ પણ વિડીયોને સેવ કરી શકીએ છીએ. એસી, તો એસી છે તો એસીની મદદથી આપણે ગરમીના મોસમમાં ઠંડક પ્રાપ્ત કરી શકીએ છીએ, બરાબર. ચાલો આગળ જોઈશું. શોધખોળની દુનિયા, તો શોધખોળની દુનિયામાં પ્રશ્ન નંબર એક, નીચેનો ફકરો વાંચી પ્રશ્નોના ઉત્તર લખો. પેરેગ્રાફ આપેલો છે તો પેરેગ્રાફને વાંચીને એનામાંથી આપણે પ્રશ્નોના જવાબ લખવાના રહેશે. મોબાઈલ ફોનનો ઉપયોગ હંમેશા સારા કાર્ય માટે કરવો જોઈએ. મોબાઈલ ફોનમાં ભણવા માટે નવા નવા એપ્સનો ઉપયોગ કરી નવું શીખવું જોઈએ. તો પહેલો પ્રશ્ન છે કે આ ફકરામાં કોની વાત કરવામાં આવી છે? તો આ ફકરામાં, આખા વાક્યમાં આપણે જવાબ લખીશું કે આ ફકરામાં મોબાઈલ ફોનની વાત કરવામાં આવી છે. પ્રશ્ન નંબર બે, મોબાઈલ ફોનમાં શું આવે છે? તો એનો જવાબ લખીશું આખા વાક્યમાં આપણે કે મોબાઈલ ફોનમાં નવા નવા એપ્સ આવે છે. ચાલો નંબર ત્રણ, એપ્સ દ્વારા શું શીખી શકાય છે? તો એનો આખા વાક્યમાં જવાબ આપવાનો કે એપ્સ દ્વારા નવું નવું શીખી શકાય છે. ચાલો આગળનું જોઈશું. અવનવું, દુનિયાનો સૌથી પહેલો મોબાઈલ ફોન 3G કયો ફોન હતો? 3G એપ્રિલ 1993માં માર્ટિન કોપર નામના વ્યક્તિએ બનાવ્યો હતો. માર્ટિન કોપરે પહેલો 3G ફોન બનાવ્યો હતો. તો આ માર્ટિન કોપર છે અને આ પહેલામાં પહેલો 3G ફોન છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું આ મારું વિડીયો પૂરું કરું છું. અલ્લાહ હાફિઝ.